ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ઈશ્વરીય સત્તાનું તત્વજ્ઞાન. પરમાત્મા ખુશામતથી પ્રસન્ન થઈ જતા નથી. કોઈની નિંદા કે સ્તુતિથી એમને જરૂર નથી. તે કોઈની પર પ્રસન્ન કે અપ્રસન્ન પણ થતા નથી. પૂજા ઉપાસના એક પ્રકારનો આધ્યાત્મિક વ્યાયામ છે. એનાથી આપણું આત્મબળ વધે છે. સત્તો ગુણની માત્રામાં વધારો થાય છે. ઈશ્વરને સર્વવ્યાપ્ત માનના પાપથી ડરશે. કોટવાર સામે ઊભો હોય તો ચોર પણ સાધુ જેવું આચરણ કરે છે. સૌથી મોટો કોટવાર એવા ઈશ્વરને જે પોતાની અંદર બાર અને ચારે બાજુ વેપાયેલો જુએ છે તે એના દંડથી ડરશે અને પાપ નહીં કરે. પ્રાણી માત્રમાં ઈશ્વરને વ્યાપેલો જોનાર મનુષ્ય જ બધાની સાથે સારો વ્યવહાર કરી શકે છે. આથી ઈશ્વરીય દ્રષ્ટિ કેળવી તે ઈશ્વરની ઉપાસનાનો મૂળ ઉદ્દેશ છે. ધ્યાન, પ્રાર્થના, પૂજા, કીર્તન, જપ વગેરે એવી મનોવૈજ્ઞાનિક ક્રિયાઓ છે કે જેમના દ્વારા મનોભૂમિમાં ચોટી ગયેલા કુસંસ્કાર બહાર નીકળી જાય છે અને એમની જગ્યાએ સુસંસ્કારોની સ્થાપના થાય છે. જો એ અંતરાત્માના પોકારને સાંભળવામાં આવે અને એના ઇશારે ચાલવામાં આવે તો ખરાબમાં ખરાબ માણસ પણ થોડા સમયમાં શ્રેષ્ઠ મહાત્મા બની શકે છે. ગીતામાં ભગવાને કહ્યું છે કે બધો છોડીને મારા શરણમાં આવી જા, હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ. મારા શરણમાં અર્થાત અંતર આત્માના શરણમાં એમ સમજવું જોઈએ. અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1951, પેજ નંબર 5, પંડિત શ્રીરામ શર્મા આચાર્ય, ગાયત્રી પરિવાર, જેતપુર, આપનું હાર્દિક સ્વાગત કરે છે.